નમસ્કાર. લાઈવ ફોન ઇન કાર્યક્રમ હલો આરોગ્યમાં હું ડોક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુન્યા. મિત્રો, ઘણી રાહ જોવડાવ્યા બાદ આખરે આપણા રાજ્યમાં વર્ષા ઋતુનું આગમન થઈ ગયું છે. વાતાવરણમાં ખુશનુમા હરિયાળીની સાથે સાથે ભેજમાં પણ વધારો થાય છે, જેને કારણે માખી, મચ્છર વગેરેનો ભરાવો થતાં અનેક રોગો થવાની સંભાવના છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં મેલેરિયા અને ડેન્ગ્યુને કારણે અંદાજિત 2.5 લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાં મોટાભાગે 5 વર્ષથી ઓછી વયના બાળકોનો સમાવેશ થાય છે. અને આવા જે રોગો છે તેને નજીવી કાળજી લેવાથી સંપૂર્ણપણે નિવારી શકાય છે. તો મિત્રો, વર્ષા ઋતુની અંદર મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી કેવી રીતે બચી શકાય અને સરકાર દ્વારા તેને નિવારવા માટે કેવા પ્રકારના પગલાં લેવા રહ્યા છે તે વિશે આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું. તે માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ભાવિન સોલંકી સર. નમસ્કાર સર. નમસ્કાર. આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર સોલંકી સર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ તરીકે સેવા બજાવી રહ્યા છે. તેમની સાથે છે ડૉક્ટર અનિલય સુથાર સર. નમસ્કાર સર. આપનું પણ અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર સુથાર સર અમદાવાદ ખાતે VS હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. દર્શક મિત્રો, આપની ટેલિવિઝન સ્ક્રીન ઉપર દર્શાવેલા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આજના વિષયને અનુરૂપ આપના પ્રશ્નો ટૂંકમાં જણાવી શકો છો. અત્રે ઉપસ્થિત નિષ્ણાત સ્ટુડિયોના માધ્યમથી આપની સમસ્યાઓનું નિરાકરણ કરશે. સૌ પ્રથમ ડૉક્ટર સોલંકી સર, આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે આ જે વાહકોથી થતા રોગો એટલે શું અને તેમાં કયા કયા રોગોનો સમાવેશ થાય છે? મચ્છરજન્ય રોગ એટલે કે મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા આ પ્રકારના રોગો મચ્છર મારફતે ફેલાતા હોય છે. મુખ્યત્વે વાત કરીએ તો અલગ અલગ પ્રકારના મચ્છર હોય છે અને એ ચોખ્ખા પાણીમાં અથવા ગંદા પાણીમાં એ લોકો બ્રીડ કરતા હોય છે અને કોઈ પણ વ્યક્તિને મચ્છર કાટે તો આ પ્રકારના ડેન્ગ્યુના કેસીસમાં એક વાયરસ મચ્છરમાંથી માનવ શરીરમાં દાખલ થાય છે અને ડેન્ગ્યુનો રોગ થાય છે. તેમજ મલેરિયામાં પણ મલેરિયાના જે જીવાણુ છે એ માનવના શરીરમાં દાખલ થાય છે અને મલેરિયાનો રોગ ફેલાવે છે. આમ એક એક સાયકલ હોય છે. જો કોઈ મચ્છર એટલે કે જો ચેપી મચ્છર હોય અને એ કોઈ નોર્મલ વ્યક્તિને કરડે તો એ નોર્મલ વ્યક્તિના શરીરમાં આ પ્રકારના જીવાણુ એની અંદર નોર્મલ વ્યક્તિના શરીરમાં એ જીવાણુ એન્ટર કરાવે છે, જેથી કરીને મલેરિયા અથવા ડેન્ગ્યુ પ્રકારના રોગ થઈ શકે છે. અને આવો જ કોઈ નોર્મલ મચ્છર આ પ્રકારના વ્યક્તિને કરડે તો ફરીથી એ મચ્છર પણ ઇન્ફેક્ટેડ થાય છે અને આ રીતે એક હોલ સાયકલ મલેરિયા અને ડેન્ગ્યુની સમગ્ર શહેરમાં ચાલુ રહેતી હોય છે. જી સર, એટલે આ ઋતુમાં જે વાહકોથી થતા મુખ્ય રોગો છે જેમાં માખી અને મચ્છરથી ફેલાતા રોગોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો સમાવેશ આપણે કરી શકીએ છીએ અને આ ઋતુમાં આ રોગો વધુ થતા હોય છે. તો સુથાર સર, હવે વર્ષ દરમિયાન કયા પ્રકારની ઋતુ હોય એટલે કયા કયા ચોક્કસ સમયગાળામાં આ જે રોગો છે મેલેરિયા અને ડેન્ગ્યુ થવાની સંભાવના વધુ હોય છે, એટલે આ પ્રકારનો રોગચાળો વધુ ફેલાતો હોય છે અને તે શા માટે? મચ્છરોને વધારે અનુકૂળ વાતાવરણ, વરસાદ, ભેજવાળું વાતાવરણ, થોડુંક ગરમી અને થોડીક ઠંડી મિક્સ હોય, વાદળછાયું વાતાવરણ છે અને જ્યાં વધારે પડતો ભેજ અને પાણી ભરેલું રહેતું હોય એવી જગ્યાઓ વધારે પસંદ પડતી હોય છે. એ લોકો એ જગ્યાએ બ્રીડ થતા હોય છે, નો ડાઉટ. પણ હવે એવું નથી રહ્યું કે માત્ર વરસાદને આવી જ સિઝનમાં આ બધું જ થતું હોય છે. લગભગ રાઉન્ડ ધ યર આપણને ઘણા બધા કેસીસ મેલેરિયા અને ડેન્ગ્યુના બારે માસ જોવા મળતા હોય છે. પણ ખાસ કરીને વર્ષા ઋતુને આ બધો જે સમય છે ભેજવાળો વાતાવરણનો એમાં વધારે આ કેસીસ જોવા મળતા હોય છે. હજી સર, વર્ષા ઋતુમાં આ પ્રકારનો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વધારે હોય છે, બાકી સમગ્ર વર્ષ દરમિયાન પણ આપણે કાળજી લેવી અત્યંત જરૂરી બને છે. ડૉક્ટર સોલંકી સર, હવે જે આપ મેલેરિયા વિશે આપણે વાત કરીએ તો એ મેલેરિયા એટલે શું તે વિશે ટૂંકમાં માહિતી આપ. મલેરિયા એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. પી ફાલ્સિફેરમ અથવા પી પાઇવેક્સ પ્રકારના જે જીવાણુ છે એ મચ્છરના શરીરમાંથી માનવ શરીરમાં દાખલ થતું હોય છે. માનવને જો આ પ્રકારના જીવાણુ માનવ શરીરમાં દાખલ થાય તો માનવને વ્યક્તિને તાવ આવવાની કમ્પ્લેન યુઝવલી આવતી હોય છે. તાવ સાથે તેને ઠંડી વાયુની ફરિયાદ પણ હોય છે અને થોડા સમય પછી આ પ્રકારને ખૂબ જ એ વ્યક્તિને ખૂબ જ ગરમી થાય અને ત્યારબાદ એને રાહત મળતી હોય. આ પ્રકારના ફીવરનો એક સ્પેલ જે તે દર્દીને આવતો હોય છે. આ પ્રકારના દર્દીને જો એનું બ્લડ ટેસ્ટ કરવામાં આવે તો તેને પીવી પ્રકારનો મલેરિયા છે કે પી વાયવેક્સ પ્રકારનો મલેરિયા છે એ આઇડેન્ટિફાય થઈ શકે. ઘણા કેસીસમાં આ બંને પ્રકારના મિક્સ ઇન્ફેક્શન હોય છે, એટલે કે એ વ્યક્તિના શરીરમાં પી વાયવેક્સ પણ હોય છે અને પી ફાલ્સિફેરમ પણ હોય છે. અને આ પ્રકારનું નિદાન જે તે કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર પર બહુ વિધિન 10 મિનિટ્સમાં તેનું બ્લડ સેમ્પલ લઈને તેનું ડાયગ્નોસિસ કરવામાં આવતું હોય છે
અને જે પ્રકારે નિદાન થાય તે પ્રકારે દર્દીને સારવાર આપવાની કામગીરી થતી હોય છે. જી ડૉક્ટર સુથાર સર, ડૉક્ટર સોલંકી સરે જેમ વાત કરી કે મેલેરિયાના મુખ્ય બે પ્રકાર પી વાયવેક્સ અને પી ફાલ્સીફરમ, જે આપણે સાદો મલેરિયા અને ઝેરી મલેરિયા તરીકે ઓળખતા હોઈએ છીએ, તો તે બંનેમાં શું તફાવત છે અને તેના લક્ષણોમાં કેવી રીતે ફેરફાર જોવા મળે છે? આમ તો મેલેરિયા એ 5 પ્રકારના જુદા જુદા પ્રકારના જે કહેવાય પેરાસાઇટ્સથી થતા મેલેરિયા છે, પણ આપણા દેશમાં જનરલી 2 પ્રકારના મેલેરિયા, ખાસ કરીને વાયવેક્સ અને ફાલ્સીફેરમ વધારે જોવા મળતા હોય છે. પહેલાં એવું હતું, વાયવેક્સ એટલા બધા નોટોરિયસ એટલે કે ખૂબ વધારે ખરાબ રીતે નહોતા જોવા મળતા, પરંતુ થોડા પાછલા વર્ષોમાં વાયવેક્સ અને ફાલ્સીફેરમ જાણે એકબીજાએ રેસ લગાવી હોય કે જેથી વધારે ખરાબ રીતે રોગ પેદા કરી શકે એવી રીતે જાણે હવે મનુષ્યમાં એ રોગ કરી રહ્યા છે. એટલે એવું નથી રહ્યું કે ફાલ્સીફેરમ એકલો જ ખરાબ મેલેરિયા છે અને વાયવેક્સ એ ખરાબ મેલેરિયા નથી, એવું નથી રહ્યું પહેલાં જેવું. એટલે વાયવેક્સ પણ જો બરાબર કાળજી ન લેવામાં આવે તો એ ફેટલ એટલે કે એમાં મૃત્યુના કેસ પણ જોવા મળતા હોય છે. ફાલ્સીફેરમ તો આમ પણ બધા જાણે જ છે કે ફાલ્સીફેરમ મેલેરિયા એ ખૂબ જ ઝેરી મેલેરિયા અને ખૂબ જ ઝડપથી બગડતો મેલેરિયા છે. એટલે ચેપ લાગવો, મચ્છર દ્વારા બાઇટ થયા પછી ચેપ લાગવો અને તાવ આવવો અને એમાંથી પછી માણસ સિરિયસ થાય, સેરેબ્રલ મેલેરિયા થાય, એવા કેસીસ ફાલ્સીફેરમમાં ઘણીવાર ખૂબ વધારે જોવા મળતા હતા. પણ હવે સેમ એ જ પ્રકારના વાયવેક્સમાં પણ સેરેબ્રલ મેલેરિયાના કેસીસ જોવા મળે છે. આ ઉપરાંત આ વાયવેક્સ અને ફાલ્સીફેરમ હવે એવા પ્રકારના થઈ ગયા છે કે એ લોકો સીધા હિમેટોલોજીકલ સિરીઝ એટલે કે આપણા બ્લડ કાઉન્ટ પર, કણો પર સીધી અસર કરતા જોવા મળે છે, એટલે કાઉન્ટ ડાઉન થઈ જવાને એવું ઘણું જોવા મળતું હોય છે. એટલે આમ વાયવેક્સ અને ફાલ્સીફેરમમાં મુખ્ય જે તફાવત હતો એ હવે પહેલાં જેટલો ઓબ્વિયસ એટલે કે બિલકુલ જોઈ શકાય એવો રહ્યો નથી, કદાચ ન પણ ખબર પડે કે ક્લિયરલી વાયવેક્સ છે કે ફાલ્સીફેરમ છે. જી સર, આજના પ્રથમ કોલર આપણી સાથે છે બનાસકાંઠાથી વિક્રમભાઈ. હેલો. હેલો. હા જી નમસ્કાર. જી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર જી સર, મારા બે પ્રશ્નો છે. જી. એક તો પહેલો તો એ કે આપણે ચોમાસાની અંદર શું સાવધી રાખીએ તો આપણને મેલેરિયા ન થાય? જી. અને બીજો પ્રશ્ન એ છે કે ચિકનગુનિયાના લક્ષણો શું હોય, અને મને પહેલા થયેલો હતો અને પાછળથી અત્યારે થોડા સોઢાના દુખાવો બીજા દુખે છે, તો શું ચિકનગુનિયા હોય શકે અને એના શું શું લક્ષણો છે એ મને જણાવો. જી સર, વિક્રમભાઈના બે પ્રશ્નો છે. સોલંકી સર, આપ જણાવો કે મેલેરિયાથી બચવા માટે આપણે શું પગલાં લેવા જોઈએ તે વિશે ટૂંકમાં માહિતી આપો. મચ્છરજન્ય રોગોથી બચવા માટે સૌથી પ્રથમ પાસું છે સોર્સ રિડક્શન. ઘરની આસપાસ જે પણ કોઈ આપણું વાતાવરણ છે આ જગ્યાએ મચ્છર બ્રીડ કરતા હોય છે, ચોખ્ખા પાણીમાં મચ્છર બ્રીડ કરતા હોય છે. એઝ ફોર એક્ઝામ્પલ, કોઈ કુંડાનું પ્લેસ છે, કોઈ સ્ક્રેપ મટીરિયલ પડી રહ્યું છે, કોઈ ટાયર પડી રહ્યું છે, કૂલર છે આપણા ઘરમાં, તો આ પ્રકારના જ્યાં ચોખ્ખા પાણીનો સ્ત્રોત થતો હોય છે ત્યાં મચ્છર બ્રીડ કરવાની શક્યતા ખૂબ જ રહેલી હોય છે. એક વાત કરીએ તો એક ચાની નાની સરખી પ્યાલી પણ આપણા છત ઉપર પડેલી હોય અને એની અંદર જો વરસાદ આવે અને પાણી ભરાઈ જાય તો આટલા પ્યાલી પણ ખૂબ જ એક મહત્તમ સંખ્યામાં મચ્છર બ્રીડ કરવા માટે સફિશિયન્ટ પાણીનો સ્ત્રોત મળી રહે છે. તો તમામ નાગરિકજનોએ એ કાળજી રાખવી જોઈએ કે નહીં, મારા પૂરતા ઘરમાં, મારી પૂરતી સોસાયટીમાં આ પ્રકારના મચ્છરનું, આ પ્રકારના પાણીનું કલેક્શન ન થાય, તે ખૂબ અગત્યનું પાસું છે. નોર્મલી મચ્છર જ્યારે ઈંડા મૂકે, યુઝવલી 10 to 15 ડેઝમાં એ પુખ્ત વયનો મચ્છર થઈને બહાર આવતો હોય છે. તો એવરી 7 ડેઝ જો સોસાયટી દ્વારા અથવા કોઈ યુનિવર્સિટી હોય કે અન્ય કોઈ સંસ્થાકીય એકમ હોય તો તેઓ દ્વારા જો એક ડ્રાય ડે સેલિબ્રેશન કરવામાં આવતું હોય, એટલે કે ઘરની આસપાસ કે કોઈ સંસ્થાની આસપાસ જે પ્રકારે પાણી ભરાયેલું છે એને ખાલી કરીને એને સાફ કરવામાં આવે, તો આ પ્રકારે એક સોર્સ રિડક્શન કરી શકાય, તે એક ખૂબ મહત્ત્વનું પાસું છે. સેકન્ડ વસ્તુ છે, કદાચ કોઈને મલેરિયાના લક્ષણો જણાય છે એટલે કે ફીવર તેમને જણાય છે તો નજીકના સારવાર કેન્દ્રમાં તાત્કાલિક ધોરણે તેની સારવાર લેવી જોઈએ, તેનું ટેસ્ટ કરાવવું જોઈએ અને મચ્છરનો જે કોઈ પ્રકાર આવે, આઈધર પીવી હોય અથવા પીએફ હોય, તે પ્રકારે તાત્કાલિક ધોરણે એની સારવાર લેવી જોઈએ. પીવીના કેસીસમાં 15 ડેઝની તેની સારવાર હોય છે, આ સારવાર કમ્પ્લીટ કરવી જોઈએ, તે પણ ખૂબ અગત્યનો ભાગ છે. ઘણી વખત 2 દિવસમાં પેશન્ટને રિલેક્સ થઈ જાય તો પેશન્ટ સારવાર અટકાવી દેતા હોય છે, જેના લીધે રિલેપ્સ થવાની શક્યતા હોય છે.
સંપૂર્ણ સારવાર લેવાથી આ પ્રકારનું રિલેપ્સ થતું અટકાવી શકાય છે. જી ડોક્ટર સુથાર સર, આપ જે ચિકનગુનિયાના લક્ષણો વિશે ટૂંકમાં માહિતી આપો. હા, ચિકનગુનિયા જનરલી એ પણ મચ્છરથી થતો રોગ છે અને એમાં જે વાયરસ છે ચિકવી વાયરસ જેને આપણે કહીએ ચિકનગુનિયા વાયરસ, એ જનરલી શરીરની અંદર દાખલ થઈ અને એઝ યુઝ્યુઅલ વાયરસથી થતો જે વાયરલ ફીવર હોય એ જ રીતના રક્ષણ આપતા હોય છે. પણ એક મુખ્ય વસ્તુ હોય છે કે એમાં સાંધાનો દુખાવો વધારે જોવા મળતો હોય છે, એટલે સાંધા દુખવા, તાવ આવવો, અને એ ઘણીવાર લાંબુ ચાલતું હોય છે, એટલે ઘણીવાર અઠવાડિયું 15 દિવસ પણ ઘણીવાર થઈ શકતા હોય છે. અને ચિકનગુનિયા જનરલી એકવાર થાય એટલે આગળ જતા એ રેમિશનમાં જતું રહે, પછી લગભગ વાંધો નથી આવતો. તો પણ ઘણા લોકોને એ જ સાંધાનો દુખાવો મહિનાઓ અને વર્ષો સુધી પણ રહી શકતો હોય છે, અને એમાંથી ઘણીવાર પાછળથી સાંધાનો પરમેનન્ટ દુખાવો પણ રહી જતો હોઈ શકે છે. જી સર, દર્શક મિત્રો, ખૂબ જ અગત્યની ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા આપણે આગળ ચાલુ રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ કાર્યક્રમમાં સ્વાગત છે. હેલો આરોગ્ય કાર્યક્રમમાં આજનો વિષય છે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ભાવિન સોલંકી સર અને ડૉક્ટર નિલય સુથાર સર. સર, આપણી સાથે કોલર વાત કરવા માંગે છે શૈલેષભાઈ અમદાવાદથી. હેલો. હેલો. હા જી, નમસ્કાર શૈલેષભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સાદો મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ચિકનગુનિયા, ડેન્ગ્યુ, તો આના માટે કોઈ જ્યોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન આ મેલેરિયા માટે જોવા મળે છે, અથવા એવું કઈ જોવા મળે કે અમુક રોગ ઝુંપડપટ્ટીમાં વધારે થાય, કે અમુક રોગ જે છે એ રોગ ફ્લેટમાં કે પેલા હાઈફાઈ બંગલોઝમાં વધારે જોવા મળે? જી ડોક્ટર સુથાર સર, મને લાગે છે કે આ જવાબ કદાચ ભાવિન સોલંકી સાહેબ કદાચ સારી રીતે આપી શકશે. ખૂબ એક સારો પ્રશ્ન છે. વાત કરીએ તો ડેન્ગ્યુના કેસીસ મુખ્યત્વે જે ડેવલપિંગ એરિયા હશે કે જ્યાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટી વધારે હશે, અથવા જ્યાં ઓપન પ્લોટ્સ વધારે હશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો લાંભા વોર્ડ છે, વટવા વોર્ડ છે, ગોતા વોર્ડ છે, ચાંદોડિયા વોર્ડ છે, કે આ ઇમર્જિંગ નિકોલ વોર્ડ છે કે જ્યાં ઇમર્જિંગ કન્સ્ટ્રક્શન થઈ રહેતું હોતે, આ પ્રકારના વિસ્તારમાં ડેન્ગ્યુના કેસીસ કમ્પેરેટિવલી વધારે જોવા મળતો હોય છે. તદુપરાંત જે ગીચ વિસ્તાર હોય કે જ્યાં લોકો પાણીનો સંગ્રહ કરી રાખતા હોય ત્યાં, કે ડેઇલી ધોરણે જ્યાં પાણીનો વપરાશ થતો હોય અને કોઈક જગ્યાએ પાણી સંગ્રહ રાખીને 5 થી 7 દિવસ રાખવામાં આવતું હોય, એવા શહેરના સિટી વિસ્તારમાં પીવી મલેરિયાના કેસીસ કમ્પેરેટિવલી વધારે જોવા મળતા હોય છે. જી ડૉક્ટર સુથાર સર, હવે જે ડેન્ગ્યુ જે આપણે વાત કરી રહ્યા છીએ તો તેના લક્ષણો કેવા હોય છે તે વિશે માહિતી આપો. અચ્છા, ડેન્ગ્યુ એટલે બોન બ્રેકિંગ ફીવર એવું કહી શકાય. એટલે જનરલી જ્યારે પણ ડેન્ગ્યુ શરૂ થાય ત્યારે એનો તાવ ધીરે ધીરે, જેમ રૂટીન વાયરલ ફીવર જે આપણા જોવા મળતા હોય છે એ રીતે જ શરૂઆત થાય. એટલે શરૂમાં બોડીનો, શરીરનો દુખાવો વધારે થાય. જે મેલેરિયા અને બીજા બધા વાયરલ ફીવર હોય છે એ કરતાં આ વાયરલ ફીવરની અંદર શરીર સખત તૂટતું હોય છે. માઇલજિયા જેને કહેવાય, મસલ્સના દુખાવા, એ ખૂબ વધારે થતા હોય છે. હાડકાં તૂટવા ખૂબ વધારે પડતા પ્રમાણમાં થવું. બીજું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે એ માથાનો દુખાવો, અને એમાં પણ આંખના ડોળાની પાછળનું જે રિટ્રો ઓર્બિટલ પેઇન હોય છે બહુ જ ક્લાસિક હોય છે, કે જનરલી બીજા કોઈ ફીવરમાં આટલો ક્લાસિકલ હેડેક જોવા નથી મળતો. જાણે એટલો બધો માથાનો દુખાવો થતો હોય કે જનરલી પેશન્ટ ચોખ્ખું ઘણીવાર તો માથું પછાડીને એને રિલીવ કરવા માટે પ્રયત્ન પણ કરતા હોય છે. બીજું, આ ધીરે 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 ફીવર વધતો જતો હોય છે. લિટરલી તમે જોવા જાઓ તો એટલું બધું દુખાવોને બોડી એક થતું હોય કે લિટરલી પેશન્ટ બેડ રિડન થાય. એટલે બીજા ત્રીજા ચોથા દિવસે તો પેશન્ટ જાણે થાકી ગયું હોય અને ડિહાઈડ્રેટ થઈ ગયો હોય, એ રીતે લગભગ પેશન્ટ બેડ રિડન રહે. જો તાત્કાલિક ડૉક્ટરને ન બતાવવામાં આવે તો ડેન્ગ્યુના લક્ષણો ખૂબ વધારે પડતા અને વિપરીત પરિસ્થિતિ ઊભી રીતી થઈ શકતી હોય છે. હજી સર, એક કોલર છે આપણી સાથે ડોક્ટર આમોદભાઈ અમદાવાદથી. હેલો. હેલો. જી નમસ્કાર. નમસ્કાર. જી આપનો પ્રશ્ન જણાવો. મારે પૂછવું હતું. જી. નેશનલ ગાઈડલાઇન્સ ફોર ટ્રીટમેન્ટ ઓફ મલેરિયા જરા વિસ્તારથી સમજાવશો. જી. અને બીજું એ હતું કે ડેન્ગ્યુ માટે રિલાયબલ ટેસ્ટ કયો, રેપિડ ટેસ્ટ રિલાયબલ ગણી શકાય? એ બે વસ્તુઓ પૂછવી હતી મારે. ઓકે. હા, તો મેલેરિયા માટે નેશનલ ગાઈડલાઈન છે, નેશનલ એનવી જેને કહેવાય, નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામની જે ગાઈડલાઈન છે આપણી ચાલે છે હમણાં રિસન્ટલી, એમાં બે રીતે લોકોએ ડિવાઈડ કરેલી છે. જે શરૂઆતની પી વાયવેક્સ મેલેરિયાની છે, આમ તો આ ટેકનિકલ વિષય છે, ડૉક્ટરો જનરલી વિષયમાં વાત કરતા હોય છે, પણ વાયવેક્સ મેલેરિયા છે અને ફાલ્સીપેરમ મેલેરિયા છે, અને ત્રીજો એક કેટેગરી કોમ્પ્લિકેટેડ મેલેરિયા ગણતા હોય છે, કે જેની અંદર વાયવેક્સ અને ફાલ્સીપેરમ બંને ગણતા હોય છે. વાયવેક્સ જે જગ્યાએ ક્લોરોક્વિન સેન્સિટિવ હોય એ જગ્યાએ તમે ક્લોરોક્વિન આપી શકો છો. જનરલી 25 mg/kg જે ડોઝ હોય છે, જે જનરલી આ જે આપણે બેઝ કહેતા હોય છે ક્લોરોક્વિન બેઝ, પણ મારા ખ્યાલથી આ વિષય અહીંયા એ રીતે વાત કરવી લગભગ અઘરું પડશે.
પણ ક્લોરોક્વિન વાપરી શકાતી હોય છે, જે વાયવેક્સ માટે વપરાતી હોય છે. ક્લોરોક્વિન રેઝિસ્ટન્સ હોય એના માટે એસીટી કોમ્બિનેશન થેરાપીઝ વપરાતી હોય છે. જ્યારે ફાલ્સીપેરમ છે એની અંદર તો હવે આજકાલ ક્લોરોક્વિન રેઝિસ્ટન્સ ઘણો જોવા મળતો હોય છે, એટલા માટે એસીટી કોમ્બિનેશન થેરાપી WHO રેકમેન્ડ કરી છે એ પ્રમાણે વાપરવી પડે. અને કોમ્પ્લિકેટેડ મેલેરિયા છે કે જેની અંદર પેશન્ટ ઓરલ ટ્રીટમેન્ટ ન લઈ શકે, એમાં ઇન્જેક્ટેબલ આર્ટિસ યુનિટ નામની જે દવા આવે છે કે જેને આ વખતે નોબેલ પ્રાઇઝ જેના ઇન્વેન્ટરને મળેલું છે લાસ્ટ યર, જે હમણાં પાછલા વખતે, એ આર્ટિસ યુનિટ દવા જે કોઈંઘાસુ કમ્પાઉન્ડમાંથી પેદા કરવામાં આવે છે એનો ખૂબ સારો રોલ જોવા મળે છે. પણ બને ત્યાં સુધી WHO એવું જણાવ્યું છે કે એકલી આર્ટિશ્યુનેટ કદી ન વાપરવી, એટલા માટે આર્ટિશ્યુનેટ સાથે તમે બીજી દવાઓ પણ અંદર જોડે, જેને સિઝોન્ટોસિડલ ડ્રગ્સ કહી શકાય, એને તમારે અંદર એડ કરવી પડે, જેમ કે ડોક્સીસાયક્લિન છે, ક્લિન્ડામાઇસિન છે, કે એ બધી બીજી દવા. પણ આ ટેકનિકલ અને લગભગ કહીએ તો આપણે મેડિકલ પ્રેક્ટિશનર્સનો વિષય છે. જી સર, એક અન્ય કોલર છે આપણી સાથે રાજકોટથી, ભરતભાઈ. હલો. હલો. હા જી, નમસ્કાર ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ડેન્ગ્યુ માટે કયો ટેસ્ટ વધારે સારો ગણી શકાય? જો ડેન્ગ્યુ જનરલી એ NS1 એન્ટીજન ટેસ્ટ જે હોય છે, રેપિડ ટેસ્ટ હોય છે, એ શરૂઆતના દિવસોમાં જે પહેલા બીજા દિવસે એની પોઝિટિવિટી રેટ સારો હોય છે એવું કહેતા હોય છે. લગભગ 90% કેસની અંદર એ આપણને આગળથી જણાવી દે કે ડેન્ગ્યુ છે કે નહીં. પણ જનરલી IgM IgG એન્ટીબોડી ટેસ્ટ જે છે એને વધારે વેલિડ ગણવામાં આવતો હોય છે, એટલે એવું રેકમેન્ડ ન કરી શકાય કે એકલો કાર્ડ ટેસ્ટને તમારે વેલિડ ગણવો જોઈએ. જી સર. ડોક્ટર સોલંકી સર, હવે ડેન્ગ્યુની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગયા વર્ષે જે ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, તો તેમાં કયા પ્રકારના સેરોટાઈપ જોવા મળ્યા હતા તે વિશે માહિતી આપો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ પણ વ્યક્તિને ડેન્ગ્યુના ચિહ્નો જણાતા હોય તો ઇવન જે હેલ્થ કેર સેન્ટર છે, પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર જેને અમે અર્બન હેલ્થ સેન્ટર કહીએ છીએ, આ તમામ પ્રકારના અર્બન હેલ્થ સેન્ટર તેમજ હોસ્પિટલમાં આ પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. વાત કરીએ તો દરેક વ્યક્તિના જે બ્લડ સેમ્પલ્સ હોય છે એને પણ પુણે ખાતે અમે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા હતા, જેમાં ડેન્ગ્યુના ટોટલ 4 સીરોટાઈપ હોય છે. એ 4-4 સીરોટાઈપ મનુષ્યમાં એ હાલમાં હયાત છે તે પ્રકારનું માલુમ પડેલું હતું. તદઉપરાંત મોસ્કેટોના પણ આ પ્રકારે સેમ્પલ મોકલી આપવામાં આવેલા હતા, જેમાં Type 2 પ્રકારનું સીરોટાઈપ આઈડેન્ટિફાય થયેલું છે. જી સર, અને કોર્પોરેશનમાં મોસ્કીટો કંટ્રોલ માટે કેવા પ્રકારના સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે? કોર્પોરેશનમાં કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરે, કોર્પોરેશનનો એક કમ્પ્લેન નંબર 155303 છે, આ પ્રકારના નંબર પર કોઈ પણ વ્યક્તિની કમ્પ્લેન કરવામાં આવે તો આઈધર જો પેશન્ટને પી વાયવેક્સ અથવા પી ફાલ્સીફેરમ ડાયગ્નોસિસ થયેલું હોય તો તે પ્રકારની સારવાર આપવાની કામગીરી કરવામાં આવે છે. કોઈ વ્યક્તિની ફરિયાદ કે મોસ્કીટો મેનેસ વધુ છે એ પ્રકારની કમ્પ્લેન આવતી હોય છે, તે જગ્યાએ સોર્સનું ચેકિંગ કરવામાં આવે છે કે ત્યાં કોઈ બ્રીડિંગ છે કે નહીં. તદઉપરાંત જરૂર છે તો ત્યાં ફોગિંગની કામગીરી કરવામાં આવે છે. શહેરમાં જે મુખ્ય વિસ્તાર છે ત્યાં લીકો મશીન દ્વારા પણ ફોગિંગની કામગીરી કરવામાં આવે છે, અને જે તળાવ છે કે જે જગ્યાએ પાણીનું કલેક્શન થયેલું હોય છે તે જગ્યાએ તેમજ નાની નાની જગ્યાએ જે પાણીના ખાબોચિયા ભરાતા હોય છે સિઝન દરમિયાન, તો તે જગ્યાએ ઓઇલ છાંટવાની પણ કામગીરી કરવામાં આવે છે, જેમ કરીને મેક્સિમમ લેવલ પર મચ્છરનું બ્રીડિંગ થતું અટકાવી શકાય. જી સર, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મિત્રો મેલેરિયાને લગતી કોઈ પણ પ્રકારની તમારી સમસ્યાઓ હોય તો તેના માટેની હેલ્પલાઇન જે સરે કહી પ્રમાણે તેનો નંબર છે 155303155303. સર, હવે ડૉક્ટર સુથાર સર, આપ જણાવો કે આ ડેન્ગ્યુ જે હોય છે તો તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે, તેમાં ખાસ શું પ્રકારની કાળજી રાખવી જરૂરી બને છે? ડેન્ગ્યુ છે એ જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે 4 પ્રકારના સીરોટાઈપથી થતું જોવા મળે છે. સીરોટાઈપ જાણવું લગભગ એટલું જરૂરી ટ્રીટમેન્ટ માટે ગણવામાં આવતું નથી, પણ જ્યારે ડેન્ગ્યુ થાય છે પહેલીવાર, ત્યારે પહેલીવાર ડેન્ગ્યુ થઈ રહ્યો છે કે બીજીવાર ડેન્ગ્યુ થઈ રહ્યો છે એ જાણવું લગભગ ક્લિનિશિયન માટે થોડુંક ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે જ્યારે પ્રાઇમરી ડેન્ગ્યુ થાય છે કે પહેલીવાર જ્યારે ડેન્ગ્યુ થાય છે ત્યારે એનું જે એની કોમ્પ્લિકેશન રેટ છે થોડો ઘણો ઓછો હોય છે, અને જે કહેવાય ને સાદા વાયરલ તાવની જેમ પણ ડેન્ગ્યુ જોવા મળે છે. એટલે એમાં શું થાય કે જસ્ટ વાયરલ તાવ થયો હોય એ રીતે થાય, 5-7 દિવસ 8 દિવસ જેવો તાવ રહે અને ધીરે 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 ડિફર્વેશન્સ થઈને પેશન્ટ લગભગ 8-9 દિવસે તો લગભગ સારું થઈ જાય, ડિપેન્ડિંગ ઓન પેશન્ટની કેપેસિટી, પેશન્ટની ઇમ્યુનિટી કેવી છે અને પેશન્ટે કેટલું ધ્યાન રાખ્યું છે. ખાસ કરીને ડેન્ગ્યુમાં જે પાણી અને પ્રવાહીનો મારો ખૂબ રાખવાનું કહેવામાં આવે છે, કારણ કે આ જે બધા રોગ છે એ રોગમાં જનરલી ફ્લુઇડ લોસ ને એ રીતનો જે થર્ડ સ્પેસ લોસ ને બધું ઘણીવાર વધુ જોવા મળતું હોય છે. એટલે શું છે, પેશન્ટનું BP ફોલ થઈ જવું ને એ બધું જોવા મળતું હોય છે.
એટલે પેશન્ટને ખૂબ જ વધુ પ્રમાણમાં પાણી લે. આમ પણ જનરલી આપણે ઘણા વાયરલ તાવમાં પાણીનું પ્રમાણ વધારે લેવાનું કહેવામાં આવતું હોય છે, પણ આ એક પ્રકારનો એવો રોગ છે કે જેની અંદર પાણીનું વધારે પ્રમાણમાં પ્રવાહી લેવાથી ઘણા બધા કોમ્પ્લિકેશનને રોકી શકાય છે. અને બાકી કોઈ પણ પ્રકારની એનએસએઆઈડી દવાઓ કે દુખાવાની દવાઓ, જે ખાસ કરીને લોકોમાં જે ડાયનાપાર ને ડાયક્લોફેનાક ને બ્રુફેન ને બધી કોમ્બિફ્લિન દવાઓ જે લેવાની હેબિટ હોય છે, એ લોકોને ખાસ કહેવામાં આવે કે આ પ્રકારની દવાઓ ન લેવી જોઈએ. કારણ કે ઘણીવાર જો અનમોડરેટેડ એટલે બિલકુલ ધ્યાન રાખ્યા વિના આ દવાઓ આડેધડ લેવામાં આવે તો ઘણા મોટા કોમ્પ્લિકેશન્સ કરી શકે છે. બીજું, જ્યારે ડેન્ગ્યુ બીજી વાર થાય અથવા તો ઘણીવાર ઘણા કેસમાં આગળ ડાયગ્નોઝ ન થયું હોય કે આગળ ડેન્ગ્યુ થયો તો કે આ બીજી વાર ડેન્ગ્યુ થયો છે કે બીજી વાર કઈ રીતે થઈ રહ્યો છે, તો ઘણીવાર ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ અથવા તો ડેન્ગ્યુ હેમરેજિક ફીવર પ્રકારનો ડેન્ગ્યુ જોવા મળતો હોય છે, કે જે લગભગ ઘણો જ ભારે અને હેવી ઇન્ફેક્શન વાળો ડેન્ગ્યુ કહી શકાય, કે જેમાં ડોક્ટરની સલાહ તાત્કાલિક લેવી ખૂબ જરૂરી હોય છે. જો ન ધ્યાન રાખવામાં આવે તો દર્દીનું મૃત્યુ સુદ્ધા પણ ડેન્ગ્યુમાં થઈ જતું હોય છે, ખાસ કરીને સગર્ભા માતાઓ છે, પછી બાળકો છે, એક્સ્ટ્રીમ એજ જેને કહેવાય, જેને કિડની ડિઝીઝ છે, જે લોકો ઇમ્યુનોસપ્રેશન્સ દવાઓ સ્ટીરોઇડ દવાઓ લે છે, આ બધા લોકોએ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે ખાસ ડેન્ગ્યુ થાય ત્યારે. જી સર, મિત્રો ખૂબ જ અગત્યની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હવે ફરીથી સમય થયો છે એક વિરામનો, મળીએ થોડા જ સમયમાં. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે. આજનો વિષય છે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ભાવિન સોલંકી સર અને ડૉક્ટર નિલય સુથાર સર. સર, એક કોલર છે આપણી સાથે, પંકજભાઈ જૂનાગઢથી. હલો. હલો. હાજી જી, નમસ્કાર પંકજભાઈ. જી, આપનો પ્રશ્ન જણાવો. જે 6 પીડી ડેફિશિયન્સી પેશન્ટને જો મેલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયા થાય તો એને કઈ દવા લેવી હિતાવક હોય છે? જી. અને બીજો પ્રશ્ન, ઘર ઉપરાંત સંગ્રહિત પાણીમાં નાખવા માટે બજારમાં દવા મળે છે? જી, ડોક્ટર સુથાર સર, જે G6 પીડી ડેફિશિયન્સી વિશે તેમણે વાત કરી, તેમાં મેલેરિયા વિશેની જે દવાઓની જે વાત કરતા હતા તે વિશે ટૂંકમાં માહિતી આપો. ઓકે, G6PD ડેફિશિયન્સી જોવા મળતી હોય છે ભારત દેશમાં, પણ એ જરૂરી નથી કે ખૂબ હેવી પ્રકારની, જનરલી માઇલ્ડ, મોડરેટ ને સિવિયર પ્રકારની ડેફિશિયન્સીઝ જોવા મળતી હોય છે. એટલે G6PD જેને હોય, આમ તો જનરલી આ મોટી ઉંમર થાય ત્યાં સુધીમાં જનરલી એને જુદી જુદી દવાઓ લેવાથી જે કોમ્પ્લિકેશન થતા હોય ખબર પડી જ ગઈ હોય, કારણ કે ઓક્સિડેટિવ પ્રકારની જે દવાઓ હોય છે એ દવાઓ જ્યારે G6PD ડેફિશિયન્સીવાળા લે ત્યારે હિમોલિસિસ થતું હોય છે, એટલે ખાસ કરીને જે લોહીનું પાણી થઈ જવું, જેને બીજી ભાષામાં લેમેન ટર્મમાં કહી શકાય એને. તો ખાસ કરીને મેલેરિયામાં પ્રાઇમાક્વિન નામની જે દવા છે એ ખાસ કરીને G6PD ડેફિશિયન્સીના દર્દીને ન લેવી જોઈએ. પણ જો માઇલ્ડ પ્રકારની જો ડેફિશિયન્સી હોય અને જો ગેમેટોસાઇટ્સ જોવા મળતા હોય તો એને મોનિટરિંગ અને ક્લિનિશિયનના કન્સલ્ટેશન સાથે એને લઈ શકાય, પણ એ જાતે નિર્ણય ન લઈ શકાય, એ ડૉક્ટરે જ નક્કી કરવું પડે કે ડેફિશિયન્સી કેવી છે. ક્વોન્ટિટેટિવ ટેસ્ટ કરાયા પછી જ ખબર પડે આપણને કે કેટલી ડેફિશિયન્સી છે. એક આ એક ખૂબ અગત્યની વસ્તુ છે. અને બીજો પ્રશ્ન શું હતો? જી, આપણી સાથે પાસે હવે સમયની મર્યાદા છે. સર ભાવિન સોલંકી સર, હવે કોર્પોરેશનમાં જે મુખ્યત્વે પ્રયાસો થઈ રહ્યા છે વાહકોથી થતા રોગોથી બચવા માટે, તો હવે તેના માટે શહેરીજનો અને સમુદાય કેવી રીતે મદદરૂપ થઈ શકે તે વિશે ટૂંકમાં માહિતી આપો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં મલેરિયાને અટકાવવા માટે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે પ્રકારની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. કોર્પોરેશનના 8 લાખથી વધુ ઘરોમાં આ પ્રકારના સ્પ્રેની કામગીરી કરવામાં આવશે, જેથી કરીને ઘરની દિવાલ ઉપર દવા છાંટકામાં આવશે અને જો કોઈ મચ્છર આ દિવાલ પર બેસે તો એ મચ્છર તરત ને તરત નાશ પામે છે. આમ આ પ્રકારની કામગીરી દરમિયાન કોઈ પણ કોર્પોરેશનના કોઈ વ્યક્તિ આવે તો તે લોકોને સાથ સરકાર મળે અને ઘરમાં સ્પ્રે કરવામાં તમામે તમામ દિવાલમાં કોઈ જરૂરી સુવિધા પાડીને સ્પ્રે ઇઝીલી થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે લાગે તે ખૂબ અસરકારક રહેશે. સેકન્ડ થિંગ, કોર્પોરેશન દ્વારા આ પ્રકારનું ડ્રાય ડે સેલિબ્રેશન પણ દર રવિવારે કામગીરી કરવામાં આવતી હોય છે, તે અંતર્ગત જે તે સોસાયટીમાં એમાં ભાગ લઈને ડ્રાય ડે સેલિબ્રેશનમાં એમનો અગત્યનો ફાળો આપે તે પણ કોર્પોરેશન માટે ખૂબ સારું રહેશે. તેમજ જે સ્લમ વિસ્તારમાં આ પ્રકારના કેસીસ પ્રમાણમાં વધારે થતા હોય છે તો એક જનજાગૃતિના ભાગરૂપે કોઈ પણને ફીવરની કમ્પ્લેન હોય અને તેમને નજીકના અર્બન હેલ્થ સેન્ટરની વિસ્તારનો ખ્યાલ હોય તો આ પ્રકારના અર્બન હેલ્થ સેન્ટરમાં જરૂરી સારવાર લેવાથી એક કોમ્પ્લિકેશન દર્દીમાં થતું અટકાવી શકાય છે. આટલી એક બેઝિક જનજાગૃતિ લોકોમાં આવે તો ડેફિનેટલી મલેરિયાના કેસીસમાં તેમજ એક જે મોર્ટાલિટી છે તેમાં ખૂબ જ ઘટાડો કરાવી શકાય. જી સર. ડૉક્ટર સુથાર સર, હવે કાર્યક્રમના અંતમાં આપ અમારા દર્શક મિત્રોને એક શું મેસેજ આપવા માંગો છો?
ખાસ કરીને મચ્છરોથી દૂર રહેવું જોઈએ, તો ખૂબ મોટો ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. ખાસ કરીને જો તમે મચ્છરને દૂર ન કરી શકો, સોર્સને દૂર ન કરી શકો, તો એટલીસ્ટ એટલું તો કરી શકીએ આપણે કે આપણને એ બાઇટ ન કરે. એટલે બધા જ પ્રકારના મોસ્કિટો રેપલન્ટ્સ ખાસ વાપરવા જોઈએ, જેને આપણે ઓડોમોસ છે ફોર એક્ઝામ્પલ, ધેન આપણે જે કાચબાછાપ ને બધી પ્રકારની જે પણ રેપેલન્ટ્સ વાપરતા હોય છે વાપરવા જોઈએ. કેટલાની દરેકની કેટલી ઇફેક્ટ છે, કેટલી એફિકસી છે તો મુશ્કેલ છે કહેવું, પણ જે પણ 1-2% પણ આપણે જો એને રિડ્યુસ કરી શકીએ બાઇટિંગ, તો એ સેકન્ડ હેલ્ધી લાઇફસ્ટાઇલ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે પ્રમાણમાં પ્રવાહી લેવું, હેલ્ધી ખોરાક લેવો અને શારીરિક વ્યાયામ કરવો, અને આ બધું જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દી હોય અને બીજા દર્દી હોય એમને પ્રમાણમાં રેગ્યુલર પોતાની દવાઓ લેવી જોઈએ. જો આટલું ધ્યાન રાખીએ તો આ રોગોને આપણે કંટ્રોલ કરી શકીએ, જરૂર થઈ શકે. પણ આ વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ અત્યારે નથી, એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જી ડૉક્ટર ભાવિન સર, આપ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં શું મેસેજ આપવા માંગો છો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મચ્છરજન્યને કોઈ પણ કમ્પ્લેન હોય 155-303 પર એ લોકો કમ્પ્લેન કરી શકે છે. કોર્પોરેશન દ્વારા જરૂરી સેવા પૂરી પાડવામાં આવશે, તેમજ દરેક નાગરિક દ્વારા કોર્પોરેશનને પૂરો સહાય સરકાર મળે તો તે પ્રકારની આશા રાખીએ. જી જરૂરથી. ડૉક્ટર સોલંકી સર અને ડૉક્ટર સુથાર સર, આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શક મિત્રોને જે અગત્યની માહિતી પૂરી પાડી તે માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. ફરી મળીશું આજ કાર્યક્રમમાં કોઈ નવા વિષયને લઈને. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ.